નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તાર ફેન્સિંગ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાની એક સરસ મજાની યોજના છે જે તાર ફેન્સિંગ સહાય યોજના છે, જે અંતર્ગત ખેતર ફરતે કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે મીટર દીઠ ₹200ની સહાય. જી હા મિત્રો, જો તમે તમારા ખેતર ફરતે કાંટાળા તારની વાડ બનાવવા માંગતા હોય તો તમને રનિંગ મીટર દીઠ ₹200ની સહાય મળવાપાત્ર થાય છે. અને હાલમાં આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું ચાલુ છે. તો યોજનાની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેના વિશેની માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની યોજના છે અને યોજનાનું નામ છે તાર ફેન્સિંગ સહાય યોજના, જે અંતર્ગત ખેતર ફરતે કાંટાળા તારની વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે અને તેના જે ડિઝાઇન છે તે આ પ્રમાણેના હોય છે. તો મિત્રો, પાક રક્ષણના હેતુ માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની આ સહાય યોજના માટે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો મળવાપાત્ર સહાયની વિગતમાં આપણે જોતા જઈએ તો તેમાં જોઈએ કે મળવાપાત્ર સહાય શું. તો મિત્રો, પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજના હેઠળ ખેડૂત કે ખેડૂતોએ, એટલે કે કોઈ એક ખેડૂત પણ અરજી કરી શકે છે અને ખેડૂતોનું જૂથ બનાવીને પણ અરજી કરી શકાય છે. તો ખેડૂત કે ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારના ક્લસ્ટર માટે નવી તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% તે 2માંથી જે ઓછું હોય તે મુજબની સહાય મળવાપાત્ર થાય છે. અને આ સહાય છે તે તમને આજીવન એક વખત લાભ મળવાપાત્ર થાય છે. તો આમ મિત્રો, કોઈ એક ખેડૂત જો તેને પોતાને 2 હેક્ટરનો વિસ્તાર થઈ જતો હોય તો તે ખેડૂત સ્વતંત્ર પોતાની રીતે અરજી કરી શકે છે, અથવા તો જો તેને 2 હેક્ટરનો વિસ્તાર ન થતો હોય તો આજુબાજુના ખેડૂતોનું એક જૂથ બનાવી અને 2 હેક્ટર કે તેથી વધારે વિસ્તાર થાય તેટલા ખેડૂતો ભેગા થઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે. અને તે અંતર્ગત તેમને જે નવી તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો તેઓને થનાર ખરેખર ખર્ચના 50% એ 2માંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને આ જે આખી યોજના છે તેનો લાભ આજીવન એક વખત મળવાપાત્ર થાય છે. તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો આઈ ખેડૂતની વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 7/2/2024 છે. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઈન નંબર પણ આપી દઈએ છીએ. તો હેલ્પલાઈન નંબર છે 1800-180-15-51. આ નંબર ઉપર કોલ કરી અને આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવી શકાય છે. તો મિત્રો, હવે હું તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર લઈ જાઉં અને ત્યાં આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની વિગત તમને જણાવું છું. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે અને બ્રાઉઝરમાં મારે અહીંયા ગૂગલ સર્ચ ચાલુ છે. તો હું અહીંયા ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત લખી લઈશ, આઈ ખેડૂત, અને ત્યાર પછી તેને સર્ચ કરી લઈશ. જે સર્ચ કરતાની સાથે જ આ પ્રમાણે આઈ ખેડૂત ગુજરાતની પહેલી જ લિંક મને જોવા મળી જશે. તો તે લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું. તે લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે આઈ ખેડૂતનું આ પ્રમાણેનું પોર્ટલ ખુલી જશે, જેમાં આ પોપઅપ મેસેજને આપણે ક્લોઝ કરી દઈએ. તો આ પ્રમાણે આઈ ખેડૂતનું પોર્ટલ તમે ગૂગલ સર્ચથી પણ ખોલી શકો છો, અથવા તો તમે અહીંયા એડ્રેસ બારમાં iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ વેબસાઇટ ખુલી જશે. તો આ વેબસાઇટ ખુલી ગયા પછી આપણે અહીંયા યોજનાઓનો એક મેનુ જોવા મળે છે, અથવા તો તમે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર પણ ક્લિક કરી શકો છો. તો 2માંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી દેવાનું રહેશે. ચાલો હું યોજના ઉપર ક્લિક કરી દઉં છું.
જે ક્લિક કરતાની સાથે જ નવા ટેબમાં આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જાય છે. તો આ સ્ક્રીનમાં આપણે અહીંયા ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તેની સામે જે ક્લિક કરોની લિંક છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું ત્યાં ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં વળી પાછું એક નવા ટેબમાં વિન્ડો ખુલી જશે અને તેમાં આપણને અહીંયા ખેતીવાડી ખાતાની જે કંઈ યોજનાઓ હાલમાં ચાલુ હશે તેનું લિસ્ટ જોવા મળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અલગ અલગ જે કંઈ યોજનાઓ છે તે આપણને જોવા મળી રહી છે, જેમાં અહીંયા પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના, તારની વાડ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ. જે ક્લિક કરતાં ફરીથી પેજ લોડ થશે અને પેજ લોડ થયા પછી આ પ્રમાણે તારની વાડ બનાવવા માટેની જે યોજનાની માહિતી આપણે આગળ જોઈ ગયા તે માહિતી આપણને જોવા મળી જશે. તો અહીંયા તમે તે વિગત જોઈ શકો છો અને રિમાર્ક્સમાં આપણને જે રાજ્યનો વર્ષ 2023-24 સંભવિત લક્ષ્યાંક છે તે પણ આપણને જોવા મળી રહ્યો છે. તો આ લક્ષ્યાંક ઉપર ક્લિક કરીશું તો આપણને જિલ્લાવાઇઝ જે કંઈ લક્ષ્યાંક છે તે જોવા મળી જશે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આજીવન એક વખત લાભ મળવાપાત્ર થાય છે. તો અહીંયા અરજી કરવા માટે અહીંયા અરજી કરોની જે લિંક છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને આ યોજના અંતર્ગત તારીખ 8/12/2023 ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, જે તારીખ 7/2/2024 સુધી ફોર્મ ભરી શકાશે. તો ચાલો હું અહીંયા અરજી કરો લિંક ઉપર ક્લિક કરી દઉં છું. તો તે લિંક ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે, જ્યાં આપણને અલગ અલગ 4 ટેબ જોવા મળી રહ્યા છે. તો આપણે નવી અરજી કરવા માટે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દેશું. જે ક્લિક કરતાં ફોર્મ ખુલી જશે. તો અહીંયા ફોર્મમાં આપણે આપણી વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં સૌથી પહેલાં અહીંયા અરજદારની વિગતનો એક પોર્શન છે. તો અરજદારની વિગતમાં અરજદારનું નામ, પિતાનું નામ, અટક સરનામું લખી લેવાનું છે. ત્યાર પછી તેઓનો આધાર નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી લિંગ એટલે કે સ્ત્રી પુરુષ કે અન્ય જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને દિવ્યાંગ છો કે કેમ તેમાં તમારે જો દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરવાનું છે, નહીંતર ના સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોની યાદીમાં અહીંયા આપણે જે તે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થયેલ હશે તો તે તાલુકો દેખાશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો તમારા તાલુકામાં લક્ષ્યાંક પૂરો નહીં થયો હોય તો તમારી અરજી કરવા માટે અહીંયા તમને તાલુકો જોવા મળશે, નહીંતર જો લક્ષ્યાંક પૂરો થઈ ગયો હશે તો તમારા તાલુકાનું નામ અહીંયા જોવા મળશે નહીં. તો અહીંયા આપણે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું છે. ત્યાર પછી ખાતા નંબર દાખલ કરી અને સર્ચ શોધો બટન ઉપર ક્લિક કરવાનું છે, જેના ઉપર ક્લિક કરતાં આપણને તેની વિગત જોવા મળી જશે. ત્યાર પછી જે સભ્યનું નામ એટલે કે ખાતેદારનું નામ આપણે પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી જાતિ પસંદ કરવાની રહેશે અને ખેડૂતનો પ્રકાર નાના, સીમાંત કે મોટા જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને આ વિગતો દાખલ કરી લીધા પછી આપણે અહીંયા નીચે બેંકની વિગત આપવાની છે. તો બેંકની વિગતમાં શું શું વિગત છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે IFSC કોડ દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી શો બેંક ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે, બેંકનો ખાતા નંબર તમારે દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી ખાતા નંબર કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી અરજદારે એટલે કે આપણે પોતાનું નામ જે બેંકની પાસબુકમાં હોય તે મુજબ ઇંગ્લિશમાં લખવાનું રહેશે અને સરનામું જે બેંકની પાસબુકમાં હોય તે મુજબ સરનામું અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આ બોક્સમાં રેશન કાર્ડ નંબર દાખલ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા રેશન કાર્ડમાં જે કંઈ નામ હશે તે જોવા મળશે અને અને જે નામથી તમે અરજી કરવા માગતા હોય તે નામની સામે અહીંયા સભ્ય ઉમેરોનું જે બટન આવશે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ પ્રમાણે મિત્રો તમે અરજી કરી શકો છો અને અરજી કરી લીધા પછી આ ટેબમાં તમે જો કંઈ તેમાં અપડેટ કરવા માગતા હોય તો અહીંયા આવવાનું રહેશે, નહીંતર તમારે આ ત્રીજો ટેબ છે કે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી અને તમે તમારી અરજી કન્ફર્મ કરી દેવાની રહેશે. જો તમે અરજીને કન્ફર્મ નહીં કરો તો તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. તો ખાસ કરી અને અરજી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં. અને ત્યાર પછી તમારે અહીંયા અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો, ટેબ ઉપર ક્લિક કરી અને તમારી અરજીની પ્રિન્ટઆઉટ તમારી પાસે રાખી લેવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો તમે જે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના છે તે યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આશા રાખું કે તાર ફેન્સિંગ સહાય યોજના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે.
આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.